ભાવનગર ટોપ થ્રી ખાતે આજે 150 કરતા વધુ પરિવારોએ હિન્દુ ધર્મ છોડીને વિધિવત રીતે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે। ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં 150 કરતા વધુ પરિવારના સદસ્યોએ એક સાથે રહીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો। આ પ્રસંગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખીને હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે। જે પરિવારોએ હિન્દુ ધર્મ છોડ્યો છે તેની અગાઉ વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી અને તે અંતર્ગત જ આ ધર્મ બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવનગર જિલ્લા સહિત આસપાસના લોકોએ બૌદ્ધ દીક્ષા સમારોહમાં હાજરી આપી હતી। આ કાર્યક્રમ ધર્મભૂમિ ભાવનગર જિલ્લા આચાર્ય હિતિનભાઈ બાબરિયાની આગેવાનીમાં યોજવામાં આવ્યો હતો। મોહનભાઈ મકવાણા છું। અહીંયા અત્યારે અધેવાડા પાસે બુદ્ધ ધર્મ 200 જણા લોકોએ સ્વીકાર્યો છે ને અહીંયા જે વધુ વધુ બુદ્ધ ધર્મનો પ્રચાર થાય એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ। અહીંયા અમદાવાદથી બુદ્ધ મહાસભાના પ્રમુખ ને પંતેજી બધા લોકો ઘણા આવેલા છે, બહારગામથી પણ ઘણા લોકો અહીંયા હાજરી આપેલી છે ને અહીંયા બુદ્ધ વિહાર બનવા જઈ રહ્યો છે આ સ્થળ ઉપર ભવિષ્યમાં, ને અહીંયા ખૂબ જ બુદ્ધ ધર્મનો પ્રચાર થાય એના માટે બધા લોકો મહેનત કરી રહ્યા છે। ખૂબ ખૂબ અભિનંદન। અહીંયા અહીંયા લગભગ 200 લોકોએ ધર્મ બુદ્ધ ધર્મ આજે અંગીકાર કરેલો છે ને આ બુદ્ધ ધર્મનો ખૂબ પ્રચાર થાય એના માટે હિન્દુ ધર્મ ત્યાગીને બુદ્ધ ધર્મમાં લોકો આવે એના માટે અહીંયા બધા લોકો ભેગા થયેલા છે ને 200 લોકોએ ધર્મ સ્વીકાર્યો છે બુદ્ધ ધર્મ। બાબા સાહેબ આંબેડકરે જે કહેલું કે ભાઈ હું બુદ્ધ ધર્મ હિન્દુ ધર્મમાં જન્મ છું પણ બુદ્ધ ધર્મમાં હું સ્વીકાર કરી શકીશ ને એમાં હું મરીશ નહીં, કેમ કે જે ધર્મે લોકોને જે ઉચ્ચ નીચ ભેદભાવ છે એમાં એનામાંથી છુટકારો મેળવવા માટે ને જે વિશ્વએ આખો બુદ્ધ ધર્મ સ્વીકારેલો છે એના માટે બુદ્ધ ધર્મનો ખૂબ પ્રચાર થાય ને બુદ્ધમય ભારત બને એવો બાબા સાહેબનો સપનો હતો એના માટે અમે બધા સક્રિય છીએ। જય હિન્દ। સબસે પહેલે મેં એ જિન ભી ટીવી ચેનલો કે લીએ આજ કા યે ધમ્મ દીક્ષા સમારોહ જો હૈ ઉસકા પ્રસારણ લિયા જા રહા હૈ ઉનકા મેં શુક્રગુજાર હું, ઉનકા મેં સાધુવાદ પ્રગટ કરતા હું। મેરા નામ ડોક્ટર બોધિરાજ વિશ્વાસ હૈ, મેં બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા કા ગુજરાત પ્રદેશ કા અધ્યક્ષ હું ઓર યહાં પર ધમ્મ દીક્ષા દેને કા કાર્ય હમારી સંસ્થા દ્વારા પિછલે 5 સાલો સે હો રહા હૈ। ભારત કે સંવિધાન કો પૂરક બનને કે લીએ સમતા સ્વતંત્રતા બંધુતા ઓર ન્યાય કે સિદ્ધાંતો પર ચલને કે લીએ યે ધમ્મ દીક્ષા જો બાબા સાહેબ આંબેડકર ને પરિપાટી નિર્ધારિત કી થી ઉસકે અનુસાર અવિરત હૈ। આજ કે ધમ્મ દીક્ષા સમારોહ મેં ભાવનગર મેં કરીબન 150 से 200 લોગ રજિસ્ટ્રીકૃત હોકે બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા કા સામાન્ય સભ્ય પદ પ્રાપ્ત કિયા હૈ ઓર ગુજરાત મેં જો લાગુ હૈ ધર્મ વિધેયક બિલ ઉસકા અનુસરણ કરતે હુએ કલેક્ટર કી પરમિશન લેતે હુએ ઇસ ધમ્મ દીક્ષા સમારોહ મેં આજ શામિલ હુએ લોગો ને સભી ને ધમ્મ દીક્ષા લી હૈ ઉન સભી ભાઈઓ ઓર બહેનો કો ઉપાસક ઉપાસિકાઓ કો હમ બુદ્ધિસ્ટ સોસાયટી ઇન્ડિયા કી ઓર સે તહે દિલ સે સાધુવાદ પ્રગટ કરતે હૈ। इस धम्म दीक्षा में हमारे भिक्खुणी विनया जी जो हरियाणा दिल्ली से यहाँ पर मौजूद है, हमारे धम्म दीक्षा समारोह में हमारे गुजरात प्रदेश के जो प्राधिकारी हैं सारे उसमें मैं डॉक्टर बोधिराज विश्वास, हमारे अहमदाबाद के वाइस प्रेसिडेंट सम्मानित अभय पुत्र बौद्ध जी, हमारे प्रदेश प्रभारी सम्मानित टीआर भास्कर साहब जी, हमारे महामंत्री रूपलबेन परमार अन्वेषा और हमारे एक्टिविस्ट जीके परमार जी तथा हमारे भावनगर के जो हमारे टीम लीडर है वो सम्मानित ललित भाई मकवाणा, हितेन भाई बौद्ध और उनकी पूरी टीम आज के इस समारोह को तन मन धन से
समर्थ है और ये आप जो कार्यक्रम देख रहे हैं बड़ी शांति और सादगी से भारत को प्रबुद्ध भारत बनाने का इन सभी ने आज यहाँ पर प्रण लिया है।